આજના વિડીયોમાં જોઈશું ચેપ્ટર નંબર બે દ્રાવણો એન્ડ આઈએમપી ક્વેશ્ચન જે ચેપ્ટર છે આપણું ટોટલ નવ માર્ક્સનું એમાંથી પાંચ એમસીક્યુ એટલે કે સૌથી વધારે એમસીક્યુ આ ચેપ્ટરમાંથી આવશે અને ચાર માર્ક્સની એક થિયરી હશે એટલે કે પાંચ એમસીક્યુ અને એક જ ક્વેશ્ચન હશે ચાર માર્ક્સનો જે ક્વેશ્ચન છે તો આ ચેપ્ટરમાંથી તો કયા કયા ક્વેશ્ચન છે થિયરીમાં આમાંથી પૂછાય છે કહેવાય તો પહેલું છે દ્રાવણ એટલે શું દ્રાવણના પ્રકાર દ્રાવક અને દ્રાવ્યની ભૌતિક સ્થિતિના આધારે સમજાવો એટલે કે પહેલો જ ક્વેશ્ચન દ્રાવણની વ્યાખ્યા પછીના પ્રકાર અથવા વર્ગીકરણ દ્રાવક અને દ્રાવ્યની ભૌતિક સ્થિતિના આધારે બીજો પ્રશ્ન આ બની શકે રાઉટનો નિયમ પરથી કે પ્રવાહી પ્રવાહી દ્રાવણમાં બાષ્પ દ્રાવણ માટે રાઉલનો નિયમ સમજાવો અથવા તો બાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળવામાં આવે અથવા બાષ્પશીલ દ્રાવક માટે રાઉલનો નિયમ સમજાવો એવી જ રીતે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકથી બનતા દ્રાવણ માટે બાષ્પદબાળમાં થતો સાપેક્ષ ઘટાડોનું સૂત્ર એટલે કે રાઉલનો નિયમ અને એના પરથી જે સંખ્યાત્મક ગુણધર્મો હતા એમાં જે પહેલું હતું દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એના પરથી આપણે ડેલ્ટા પી અપન પી વાળું સૂત્ર છે એ તારવાનું અથવા તો એના પરથી આણવીય દળ એટલે કે મોલર દળ શોધો એનું પણ સૂત્ર તારવવાનું પૂછાઈ શકે તો આ બે પોસિબિલિટી પછી બિંદુ ઉન્નયન અને મોલલ ઉન્નયન અચરંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર અથવા તો મોલર દળ મેળવવાનું સૂત્ર ઠાર બિંદુ અવનયન મોલર અવનયન અચરંકનું વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર અથવા તો એના પરથી મોલર દળ મેળવવાનું સૂત્ર અને છેલ્લું છે પૂછાય વ્યાખ્યા પૂછાઈ શકે કે અર્ધ મેં પડદો સમજાવો અથવા અભિસરણ દબાણ અભિસરણ સમજાવો અભિસરણ દબાણ સમજાવો અભિસરણ દબાણનું સૂત્ર તારાવાનું પૂછાય તો અભિસરણ દબાણનું સૂત્ર સમભિસ અભિસરણ દબાણના આધારે દ્રાવણ જે છે એના પ્રકાર પૂછાય છે કે સમભિસારી આઇસોટોનિક અત્યભિસારી અભિસારી હાઈપર અને હાઈપો અલ્પઅભિસારી અને પ્રત્યભિસરણ એટલે કે આર ઓ રિવર્સ ઓસ્મોસિસ તો આ જે છે ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આટલા ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે અથવા તો આ ચેપ્ટરમાં આટલા ક્વેશ્ચન બની શકે તો જોઈએ પહેલાં આપણે તો પહેલો જ પ્રશ્ન હતો દ્રાવણની વ્યાખ્યા અને એનું વર્ગીકરણ પહેલો પ્રશ્ન હતો આપણી જોડે એટલે શું તો દ્રાવણ એટલે શું તો દ્રાવણ એટલે કે બે કે તેથી વધુ ઘટકોના એની વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા લખાશે પહેલા બે કે તેથી વધુ ઘટકોના સમાન મિશ્રણને બે કે તેથી વધુ ઘટકોના સમાન મિશ્રણને દ્રાવણ કહે છે દ્રાવણની વ્યાખ્યા થઈ ગઈ હવે દ્રાવણમાં જે ઘટક વધારે છે એટલે કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ પ્રમાણ વધારે છે એને આપણે દ્રાવક કહીએ છીએ તો શબ્દ પરથી યાદ રાખીશું હવે દ્રાવક ત્રણ શબ્દો છે પછી જે જે ઘટકનું પ્રમાણ ઓછું છે એવા ઘટકને આપણે દ્રાવ્ય દ્રાવક ત્રણ શબ્દ છે એટલે યાદ રાખશું વધારે દ્રાવ્ય છે અઢી અક્ષર છે તો આ ઓછું છે જેનું પ્રમાણ ઓછું છે દ્રાવ્ય દ્રાવક શબ્દ વધારે તો ત્રણ તેને યાદ રાખશું વધારે છે એ દ્રાવક કહેવાશે પછી જો દ્રાવણમાં એક દ્રાવ્ય અને એક દ્રાવક હોય તો એવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહે છે દ્રાવણમાં એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય તેવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહેવાશે એટલે દ્રાવણમાં દ્રાવ્ય એક દ્રાવક એક હોય પણ દ્રાવ્ય એક કરતાં વધારે હોવાની પોસિબિલિટી એટલે શક્યતા છે પણ જો આપણે એક એક હોય તો એને શું કહીશું દ્વિઅંગી દ્રાવણ કહેવાશે હવે એની ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણ કરીએ અથવા પ્રકાર પાડીએ તો કોની ભૌતિક તો કે દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિના આધારે દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિના વર્ગીકરણ અથવા તો પ્રકાર પાડીએ તો ટોટલ ત્રણ પ્રકાર પડશે દ્રાવણના દ્રાવણના ત્રણ પ્રકાર પડશે તો પહેલું દ્રાવણ બનશે એને ઘન દ્રાવણ કહીશું દ્રાવ્ય દ્રાવકની ભૌતિક સ્થિતિ અને એના આધારે એના ઉદાહરણ છે ઉદાહરણ જોઈશું આપણે તો ઘન દ્રાવણ હશે એનો મતલબ કે દ્રાવક જે છે એ ઘન અવસ્થામાં હોવો જોઈએ દ્રાવક છે ઘન અવસ્થામાં દ્રાવ્ય છે જો ઘન અવસ્થામાં હોય અને દ્રાવક પણ ઘન અવસ્થામાં હોય તો એવા દ્રાવણને પણ ઘન દ્રાવણ કહેવાશે એવી જ રીતે દ્રાવ્ય પ્રવાહી અવસ્થામાં પણ દ્રાવક ઘન અવસ્થામાં તો પણ ઘન દ્રાવણ અને દ્રાવ્ય વાયુ અવસ્થામાં દ્રાવક ઘન અવસ્થામાં તો પણ એને ઘન દ્રાવણ કહેવાશે એટલે ઘન દ્રાવણ જે છે એ દ્રાવકની ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણ કરવાનું છે તો દ્રાવકની સ્થિતિ જે છે એ ઘન છે તો દ્રાવણને ઘન કહેવાશે જો બંને અવસ્થામાં હોય એટલે કે દ્રાવ્યને દ્રાવક તો એવું ઉદાહરણ છે સોનું બંને ધાતુ અવસ્થામાં સોનામાં કોપરનું મિશ્રણ તો એયુ પ્લસ સીયુ સોનું છે સોનાના ઘરેણાં જે છે એમાં સોનું અને કોપર બંને સમાન રીતે મિશ્ર થયેલા હોય અથવા તો મિશ્ર ધાતુ લખાય મિશ્ર ધાતુ પ્રવાહી અને ઉદાહરણ યાદ રાખશું ધાતુ અને મર્ક્યુરીનું દ્રાવણ ધાતુનું મર્ક્યુરી ઝેડન ઝેડન એચજી એટલે ઝેડન સરસ કહેવાય અથવા તો એને એચજી લખવું તો એને એચજી લખાય મર્ક્યુરી સાથેનું દ્રાવણ જેને સરસ કહેવાય છે અથવા એમાં કહેવાય વાયુ અને ઘનમાં તો વાયુ ઘનમાં યાદ રાખશું એચ ટુ પેડિલિયમ ધાતુ પર અધિશોષણ અથવા તો એચ ટુનું પ્લેટિનિયમ ધાતુ પર અધિશોષણ તો એચ ટુ પીડી યાદ રાખશું તો એયુ પ્લસ સીયુ પછી ઝેડેનએસજી યાદ રાખશું એચ ટુ પીડી યાદ રાખશું દ્રાવણમાં તો આ ઘન દ્રાવણના ઉદાહરણ બીજો પ્રકાર છે જેને આપણે પ્રવાહી દ્રાવણ કહીશું તો પ્રવાહી દ્રાવણ કોના આધારે નક્કી કરાશે તો દ્રાવકની ભૌતિક સ્થિતિ પ્રવાહી અવસ્થામાં હોવી જોઈએ તો દ્રાવક ત્રણ વાર લખી નાખવાનું પ્રવાહી જો દ્રાવ્ય ઘન અવસ્થામાં દ્રાવક પ્રવાહી અવસ્થામાં તો એવું ઉદાહરણ લખીએ આપણે ખાંડ ઘન અવસ્થામાં છે ને પાણી પ્રવાહી અવસ્થામાં અથવા મીઠું અને પાણી તે પ્રવાહી દ્રાવણનું ઉદાહરણ બંને પ્રવાહી અવસ્થામાં હોય એવું ઉદાહરણ લખવું હોય તો એક છે આલ્કોહોલ અને પાણી આલ્કોહોલ અને પાણી પ્રવાહી પ્રવાહી દ્રાવણનું ઉદાહરણ છે અને છેલ્લું લખીએ વાયુ અને પ્રવાહીમાં તેનું ઉદાહરણ લખીએ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી એટલે કે સોડા વોટર અથવા કુલ ડ્રિંક્સ જે છે એમાં સીઓ ટુનું પાણીમાં દ્રાવ્ય થયેલું હોય તો સોડા વોટર તો પ્રવાહી વાયુ જેને પ્રવાહી દ્રાવણ કહેવાશે બધામાં કોમન પાણી પાણી લખી નાખવાનું ખાંડ અને પાણી ઘનપ્રવાહી પ્રવાહી પ્રવાહી આલ્કોહોલ અને પાણી સીઓ ટુ પ્લસ પાણી તો વાયુ પ્રવાહી ત્રીજો પ્રકાર છે જેને વાયુમય દ્રાવણ કહીશું આપણે તો વાયુમય દ્રાવણ તો વાયુમય દ્રાવણમાં દ્રાવકની ભૌતિક સ્થિતિ જે છે વાયુ હોવી જોઈએ તો વાયુ લખી કે ત્રણ વાર વાયુ લખવાનું દ્રાવ્ય ઘન અવસ્થામાં પ્રવાહી અવસ્થામાં અને વાયુ ઘન અને વાયુમાં તો ઘન અવસ્થામાં અને વાયુ જે છે એ દ્રાવક વાયુ અવસ્થામાં હોય એવું ઉદાહરણ લખાશે તો કપૂર અને નાઇટ્રોજન વાયુ યાદ રાખશું પ્રવાહી વાયુમાં યાદ રાખશું ક્લોરોફોર્મ ક કવાળા યાદ રાખવાનું પહેલાંમાં ક્લોરોફોર્મ અને એન ટુ તો છેલ્લામાં બધામાં એન ટુ લખવાનું અને આગળ આવશે ઓ તો ઓ પ્લસ એન ટુ પ્લસ એન ટુ અને કપૂર પ્લસ એન ટુ પાણી પાણી પહેલાંમાં ઉપર બધી ધાતુ જશે એ યુ પ્લસ યુ જનરલ પ્લસ એચજી તો આ હતું ભૌતિક સ્થિતિના આધારે દ્રાવણના મુખ્ય ત્રણ પ્રકારને એના આધારે નવ જે છે એ દ્રાવણ બનશે ગન પ્રવાહી ગન વાયુગન ગન પ્રવાહી 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 વાયુ પ્રવાહી ગન વાયુ પ્રવાહી વાયુ અને વાયુ વાયુ ઓ ટુ પ્લસ એન ટુ જોઈ લઈએ આપણે રાઉલનો નિયમ રાઉલ નો નિયમ રાઉલનો નિયમ કોના માટે લખવાનો છે તો આપણે પહેલા જોઈએ રાઉલનો નિયમ પ્રવાહી પ્રવાહી દ્રાવણ માટે પ્રવાહી પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ માટે રાઉલનો નિયમ અથવા તો બંને બાષ્પશીલ અવસ્થામાં હોય બંને બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલનો નિયમ લખો તો લખીએ આપણે બાષ્પશીલ દ્રાવણ એટલે બાષ્પ દબાણ એટલે શું તો કે કોઈ પ્રવાહી જે છે બાષ્પમાં રૂપાંતર પામે એવું પ્રવાહી છે તો એને બંધપાત્રમાં સપોઝ છે તો ચોક્કસ તાપમાને શુદ્ધ પ્રવાહી અથવા પ્રવાહી દ્રાવણ તેની બાષ્પ અવસ્થા અને પ્રવાહી અવસ્થા બંને વચ્ચે શું હોય સંતુલનમાં હોય એ સમયે પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગશે એ દબાણને શું કહેવાશે બાષ્પ દબાણ કહેવાશે અને એને તાપમાન અસર કરે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને અંતરાણીય આકર્ષણ પર જે છે અસર કરશે આપણે રાઉન્ડનો નિયમ જે છે જોવાનો છે પ્રવાહી પ્રવાહી અથવા તો બંને બાષ્પશીલ અવસ્થામાં હોય એવા માટે તો લખીએ પહેલાં તો આપણે કે ધારો કે દ્રાવણ જે છે ધારો કે બે બાષ્પશીલ પ્રવાહી બે બાષ્પશીલ પ્રવાહી બાષ્પશીલ પ્રવાહી પ્રવાહી એક અને બીજું છે જેને આપણે પ્રવાહી બે ને મિશ્ર કરી દ્વિઅંગી દ્રાવણ બનાવ્યું છે બંને પ્રવાહી એક પ્રવાહી એક છે અને બીજાને પ્રવાહી બે બંનેને મિશ્ર કરી દ્વિઅંગી દ્રાવણ બનાવવામાં આવે છે તો બે છે એક પ્રવાહી એક અને બીજું પ્રવાહી છે પ્રવાહી બે બંને સંતુલનમાં તો લખીએ પ્રવાહી એક છે આપણી વડે એક અને બીજું પ્રવાહી છે એને પ્રવાહી બે કહીશું પ્રવાહી એક છે એનું શુદ્ધ અવસ્થાનું બાસ્પદ દબાણ શુદ્ધ અવસ્થાનું શુદ્ધ અવસ્થાના બાષ્પદ અનુક્રમે પી વન છે અને પી જે પ્રવાહી છે જેને આંશિક દબાણ આંશિક બાષ્પદાણ કહીશું અથવા બાષ્પદાણ દ્રાવણમાં એમના આંશિક બાષ્પદ બાણ છે પી વન તો શુદ્ધ અવસ્થાના તો ટુ ઝીરો પી વન ઝીરો અને પી ઝીરો અને દ્રાવણમાં જે બાસ્મતી બાણ છે ને પી વન અને પી ટુ કહીશું બંનેના દ્રાવણમાં મોલ અંશ જે છે એ અનુક્રમે પ્રવાહી વનનું એક્સ વન અને પ્રવાહી ટુ છે એનો એક્સ ટુ છે પ્રવાહી વન અને એના એક્સ ટુ છે હવે લખીએ રાઉલના નિયમ મુજબ રાઉલટના નિયમ મુજબ વાક્ય બનશે કે બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ માટે બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું દરેક ઘટકનું આંશિક બાષ્પદ બાણ આંશિક બાષ્પદ બાણ દ્રાવણમાં રહેલા દ્રાવણમાં રહેલા તેના મૂલ અંશના સમપ્રમાણમાં હોય છે તેના મૂલ અંશના સમપ્રમાણમાં તો રાઉલના નિયમ મુજબ બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ માટે દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું તેમાં રહેલા રહેલા અથવા દ્રાવણમાં તેના અંશના સમપ્રમાણમાં હશે નિયમ પ્રમાણે યાદ રાખીએ બાષ્પદ બાણ જે છે એ મૂળ અંશના સમપ્રમાણમાં હોવું જોઈએ આ નિયમનું વિધાન છે યાદ રાખશો તો બાષ્પદબાણ એ મૂલ અંશના સમપ્રમાણમાં હશે જેને રાઉટનો નિયમ કયો હશે રાઉલ નિયમ આપણે આ બંને દ્રાવણ માટે લખીએ પ્રવાહી તો રાઉડનો નિયમ આપણે પ્રવાહી એક અને પ્રવાહી બે માટે લખીએ તો પ્રવાહી એક માટે બનશે પ્રવાહ એક માટે હું રાઉડનો નિયમ લખું તો પ્રવાહી એક માટે બાસ્પદ બાણ જે છે પીવન છે એ મૂળ અંશના સમ પ્રમાણમાં થશે તો પીવન ચલે છે એક્સ વન પીવન ચલે છે એક્સ વન થશે આ ચલે છે હું સાઈન કાઢવું છું તો મૂકવું પડશે અચળાંક એટલે મૂકી દઈશું બરાબરને સાઈન અને અચળાંકમાં મૂકશું એને શુદ્ધ અવસ્થાનું બાષ્પદ બાણ એટલે પીવન ઝીરો ઇન્ટુ એક્સ વન પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન કહી દઈએ સમીકરણને નંબર એક તો સમીકરણ એક મળ્યું આપણે પી વન બરાબર પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન એવી જ રીતે બીજું પ્રવાહી છે પ્રવાહી બે માટે મારે સૂત્ર લખવું છે તો પ્રવાહી બે માટે બનશે બાષ્પ દબાણ પી ટુ ચલે છે એનો મૂળ અંશ થશે એક્સ ટુ ચલે છેનું સાઇન કાઢવાનું છે એટલે મૂકી દઈશું અચરાંક તો પી ટુ બરાબર શુદ્ધ સ્થાનું દબાણ પી ટુ ઝીરો ઇન્ટુ એક્સ ટુ સમીકરણ નંબર બે સમીકરણ નંબર બે બરાબર આગળ લખ્યું હતું પીવન શું છે પીટુ શીરો શું છે આગળ આપણે શરૂઆતમાં જ એનો ઉલ્લેખ કરી નાખ્યો હતો લખી નાખ્યું હતું હવે લખીએ કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ પછી લખવાનું છે કે ડાલ્ટનના આંશિક દબાણ ના નિયમ મુજબ મુજબ દ્રાવણનું કુલ બાષ્પ બાષપદબાણ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ દબાણ બંને ઘટકોના બંને ઘટકોના બાષ્પદબાણના સરવાળા બરાબર થાય બાષ્પ બાષ્પદઘટકોના બાષ્પદ બાણના સરવાળા બરાબર થાય છે એટલે કુલ બાષ્પદ બાણ જે છે એ બંને ઘટકના બાષ્પદ બાણના સરવાળા બરાબર થાય જો કુલ બાષપદ બાણ છે તો પી કુલ કેટલું થવું જોઈએ તો બંને બાષ્પદ જે ઘટક છે એના બાષ્પદ બાણ એટલે પ્રવાહી એકનું બાષ્પદ બાણ પીવન અને પ્રવાહી બે છે એનું બાષ્પદ બાણ પી એટલે કે આપણને પી કુલ બરાબર પી વન પ્લસ પી ટુ મળશે પીવન પ્લસ પી મળશે જો આ સમીકરણમાં ની કિંમત આપણને મળી પી વન ઝીરો તો પીવનની જગ્યા પર લખી નાખીએ પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન અને પી જગ્યા પર આપણે મૂકી દઈએ પી ટુ ઝીરો ઇન્ટુ એક્સ ટુ એક્સ ટુ પણ આપણને ખબર છે કે મૂળ અંશમાં દરેક ઘટકના મૂળ અંશનો સરવાળો દાવણમાં રહેલા દરેક ઘટકના મૂળ અંશનો સરવાળો વન થાય મતલબ એક્સ વન એક્સ ટુ બરાબર એક થવું જોઈએ જો મારે એક્સ વનની કિંમત શોધવી છે એક્સ વનની કિંમત શોધવી છે તો મને મળે વન માઇનસ એક્સ ટુ આ કિંમતનું સમીકરણ જે છે એ ત્રણ છે એમાં મૂકી દે તો સમીકરણ નંબર ત્રણમાં ત્રણમાં એક્સ વનની કિંમત મૂકતા એક્સ વનની કિંમત મૂકતા તો સમીકરણ છે આપણું પી કુલ બરાબર પી વન ઝીરો એક્સ વનની જગ્યા પર વન માઇનસ એક્સ ટુ પ્લસ x2 ટુ ઝીરો એક્સ ટુ પી ઝીરો એક્સ ટુ આ છે એની જોડે ગુણાકાર કરી નાખીએ પી વન ઝીરો માઇનસ પી વન ઝીરો એક્સ ટુ પ્લસ ઝીરો એક્સ ટુ હવે આ માઇનસવાળું છે એનું આપણે પાછળ લખીએ છીએ અને આ પ્લસ વાળું છે એને આપણે આગળ લખીએ ખાલી એને જગ્યા છે જગ્યા બદલે તો કે પી કુલ બરાબર पी कूल बराबर पी वन जीरो प्लस प्लस पी टू जीरो एक्स टू माइनस पी वन जीरो एक्स टू लेके पी कूल बराबर पी वन जीरो एक्स कॉमन नहीं कर सके कि बंने में एक्स है तो एक्स कॉमन कर ले प्लस पी टू जीरो माइनस पी जीरो वन और एक्स टू कॉमन कर लीए તો આપણું સમીકરણ છે સમીકરણ મળી ગયું કુલ બાસપદ બાણ એ કોઈ એક ઘટકના મૂળ અંશ સાથે સંબંધિત હશે અથવા સમપ્રમાણમાં હશે કેમ કે આ ત્રણે ત્રણ તો અચળાંક છે એટલે યાદ રાખજો વન ટુ વન ટુ થવું જોઈએ વન ટુ વન ટુ અથવા તો આપણે ઊંઘું મૂક્યું હોત એક્સ ટુની કિંમત મૂકી હોય તો ટુ વન ટુ વન ધાત એટલે એક બે એક બે થવું જોઈએ એક બે એક બે તો આ સમીકરણ તમારું સાચું તો સમીકરણ મળશે આપણને પી કુલ બરાબર પી વન ઝીરો પ્લસ પી ટુ ઝીરો માઇનસ

એક ઘટકના મૂલ અંશ સાથે સંબંધિત છે મૂલ અંશ સાથે સંબંધિત છે પછી એનો આલેખ દોરવાનો છે तो आलेख दूरी नाखिये, द्रावण माटे, P1 अथवा तो P2, विरुद्ध X1, X2 नो, आलेख આ લેખ શું મળશે આપણને તો આલેખ મળશે આપણે આલેખ આ રીતે યાદ રાખશું તો આપણે કંઈ સમજવાની જરૂર નથી ડાયરેક આખ રીતે યાદ રાખશું આપણે તો આ રીતે દોરીશું એક લાઈન છે એ ઉપર દોરીશું આ રીતે અને બીજી લાઈન છે એ થોડી આના કરતાં નીચે આવશે આ બે લાઈન દોરી નહીં આ બે લાઈનને કનેક્ટ કરી દઈશું હવે તો આલેખ પરથી જોવાય પી ટુ ઝીરો છે એ વધારે રાખ્યું આ છે એને પી ટુ ઝીરો કહી દઈએ

આ તમારા બાસ બદબાણ હતો આ બાજુ બાસ અને અને એક્સિસ પર આપણે મૂલ દોર્યો મૂલ અંશને દર્શાવ્યો આ તમારો આલેખ છે આલેખ થઈ ગયો તો આલેખ હતો આ લખવું હોય કે એક્સ વન બરાબર એક્સ વન બરાબર વન થાય તો પી કુલ છે એ કેટલું થશે તો પી ટોટલ છે એ પી વન ઝીરો જેટલું થાય જ્યારે એક્સ ટુ બરાબર વન મૂકીએ તો પી ટોટલ છે પીઝીરો પીઝીરો ટુ જેટલું થશે એનો મતલબ કે મહત્તમ બાષ્પદ બાણ થાય અને ન્યૂનતમ બાષ્પદ બાણ કહેવાશે કેમકે આ ઓછું છે આ વધારે છે તો આવું લખાશે અને એના પરથી બાષ્પ અવસ્થાના મૂલંશ લખવું હોય તો બાષ્પ અવસ્થામાં સૂત્ર જે દાખલામાં આપણે જોયું હતું બાષ્પ અવસ્થામાં મૂલંશ બાષ્પ અવસ્થામાં મૂલ તો પ્રવાહી એક માટે લખવું હોય તો પ્રવાહી એક માટે સૂત્ર બનશે વાય વન બરાબર પીવન અપોન પી કુલ એટલે સૂત્ર બને પીવનની જગ્યા પર પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન પી કુલ પ્રવાહી બે માટે લખવું સૂત્ર તો વાય ટુ બરાબર પી ટુ ભાગ્યા પી કુલ બરાબર પી ઝીરો વન સોરી પી ટુ અપી ટુ ઝીરો એક્સ ટુ અપ વન પી કુલ આ તમારું સમીકરણ બનશે બાષ્પ અવસ્થા માટે તો આ તો રાઉડનો નિયમ બે પ્રવાહી બાષ્પસીલ હોય ત્યારે નેક્સ્ટ પ્રશ્ન છે આપણે કે અબાષ્પસીલ દ્રાવ્ય બાબાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવક હોય તો બાષ્પશીલ દ્રાવક અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડોનું સૂત્ર આપણે મેળવવાનું છે બાપ બનતા દ્રાવણના બાષ્પદ થતા સાપેક્ષ ઘટાડાનું સૂત્ર મેળવું જેને સંખ્યાત્મક ગુણધર્મો પણ કહેવાશે ચાર સંખ્યાત્મક ગુણધર્મો આપણે ભણ્યા હતા બાષ્પદબાણમાં થોડું સાપેક્ષ ઘટાડો ડેલ્ટા પી અપોન પીઝીરો ઠાર બિંદુ અવલયન જેને ડેલ્ટા ટી એફ કહેવાશે

બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળવામાં આવે ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પદ્રબાણ દ્રાવણનું બાષ્પદ બાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દ્રબાણથી કેવું હોય છે ઓછું હોય છે અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવકમાં ઓગળવામાં આવે ત્યારે જે દ્રાવણ બનશે દ્રાવણનું બાષ્પદબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પદ બાણ કરતા ઓછું હશે અને આ બાષ્પદબાણમાં જે ઘટાડો થયો તો બાષ્પદબાણમાં થતો ઘટાડો બાષ્પદબાણમાં થતો

કોને સાથે સંબંધ ધરાવે છે તો કે મૂલ અંશ સાથે સમપ્રમાણમાં છે રાઉલ્ટના નિયમ મુજબ નિયમ મુજબ રાઉલ્ટના નિયમ મુજબ બાષ્પ દબાણ એ તેના મૂલ અંશના મૂલ અંશના સમપ્રમાણમાં હોવું જોઈએ મૂલ અંશના સમપ્રમાણમાં હોય છે એક્સ વન લખાય ચલે છે સાઈન કાઢી મૂકીએ તો પી વન બરાબર પીઝીરો વન ઇન્ટુ એક્સ વન પી ટુ ઝીરો પી વન બરાબર પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન થશે તો સમીકરણ એક કહી દે સમીકરણ એક

જેને ડેલ્ટા ડેલ્ટા લખી નાખે ગુણાકાર માં છે આ ગુણાકારમાં આ બાજુ ભાગા કરવામાં આવશે તો ડેલ્ટા પી વન અપોન પીવન ઝીરો બરાબર વન માઇનસ એક્સ વન વન માઇનસ જે પીવન અપોન ડેલ્ટા પીવન અપન પીવન ઝીરો છે એને કેવાશે બાષ્પ દબાણમાં થતો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો મૂલ અંશની વ્યાખ્યા અથવા સૂત્રો દરેક ઘટકના મૂલ અંશ વન થાય જો મારે એક્સ ટુની કિંમત શોધવી હોય તો એક્સ ટુ બરાબર શું લખાય વન માઇનસ એક્સ વન ઉપરનાસ સમીકરણમાં મૂકી દે કે ડેલ્ટા પી વન અપોન પીઝીરો વન બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ વન માઇનસ એક્સની જગ્યા પર એક્સ ટુ એનો મતલબ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો સાપેક્ષ ઘટાડો કેટલો હશે એક્સ ટુ જેટલો મળશે એટલે કોઈ મૂલ અંશના સમપ્રમાણમાં હશે એક્સ ની જગ્યા પર શું લખાય તો એક્સ ની જગ્યા પર લખાય ડેલ્ટા પી વન અપન પી વન ઝીરો બરાબર શું દ્રાવ્યના એક્સ ટુ શું છે તો એક્સ ટુ એ દ્રાવ્યના મૂલ અંશ છે દ્રાવ્યના મૂલ અંશનું સૂત્ર શું થાય દ્રાવ્યના મોલ એન ટુ ભાગ્યા કુલ મોલ એન વન પ્લસ એન ટુ એન ટુ છે શું છે તો એન ટુ થશે દ્રાવ્યના મૂલ અને એન વન છે એને કહી દઈએ દ્રાવકના મૂલ દ્રાવકના મૂલ જો દ્રાવણ મંદ હોય મંદ દ્રાવણ માટે દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય એટલે કે એન ટુ ગ્રેટર દેન ગ્રેટર લેસ એન ટુ લેસ લેસ ધેન એન વન થાય તો સમીકરણમાં એન વન પ્લસ એન ટુમાં એન ટુ ને અવગણતા એટલે ખાલી એન વન બચશે સમીકરણ મૂકી દઈએ ડેલ્ટા પી વન અપોન પી વન ઝીરો બરાબર એન ટુ એન વન એન ટુ એન વન હવે એન ટુ છે એની જગ્યા પર આપણે સૂત્ર મૂકી દઈએ એન ને એન એન ટુ અને એન વનનું એટલે કે ડેલ્ટા પી વન P01 વન બરાબર N2 ની જગ્યા પર એન ટુ અપોન એન વન છે આપણી તો એન ની જગ્યા પર મૂકીએ દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્ય દ્રાવ્યનું આડ્ય દળ કેવી રીતે એન ની જગ્યા પર બનશે ઊંધું લખાશે ડબલ્યુ વન અપોન એમ વન એટલે કે ડબલ્યુ વન ડબ્લ્યુ વન લખાશે દ્રાવકનું દળ ડબલ્યુ ટુ દ્રાવ્યનું દળ એમ ટુ દ્રાવ્યનું આણવીય દળ અને એમ વન દ્રાવકનું આણવીય દળ આ હતો આપણું રાઉડના નિયમ બીજો નિયમ હતો એમાં રહેલું એના નિયમ પરથી બાષ્પદ સાપેક્ષ ઘટાડાનું સૂત્ર અથવા તો કોઈ એન ટુ લેણવી દળ શોધવા માટેનું સૂત્ર પણ લખી શકાશે નેક્સ્ટ ટોપિક છે ઉત્કરણ બિંદુ ઉન્નયન ઉન્ન મતલબ થાય વધારો થો ઉન્ન મતલબ થાય વધારો થો પેલા તો ઉત્કરણ બિંદુની વ્યાખ્યા જોઈએ આપણે ઉત્કરણ બિંદુની વ્યાખ્યા તો વ્યાખ્યા એવું કહે છે ઉત્કરણ બિંદુની કે જે તાપમાને જે તાપમાને કોઈ પણ પ્રવાહી જે તાપમાને કોઈ પણ પ્રવાહીનું કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ પ્રવાહીનું બાષ્પદબાણ વાતાવરણના બાષ્પદબાણ જેટલું થાય વાતાવરણના દબાણ જેટલું થાય જેટલું થાય તે તાપમાનને તે તાપમાનને તે પ્રવાહીનું તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે તો જે તાપમાને કોઈ પણ પ્રવાહીનું બાષ્પદબાણ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય તો તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે એનો મતલબ શુદ્ધ પાણીનું આપણી વડે બાષ્પદબાણ છે તો શુદ્ધ પાણીનું બાષ્પદ બાણ આપણી જોડે શુદ્ધ પાણીનું ઉત્કલ્ન બિંદુ જે છે એ બસો ને તોતેર સોરી ત્રણસો તોતેર હશે ઉત્કર્ન બિંદુ છે એટલે ત્રણસો ને તોતેર કેલવીન તોતેર પંદર કેલવીન એનો મતલબ તે તાપમાને જેનું બાષ્પદ બાણ કેટલું હશે તો શુદ્ધ પાણીનું એ તાપમાને બાષ્પદ બાણ આપણને વન બાર મળશે અથવા તો વન પોઈન્ટ વન પોઈન્ટ ઝીરો વન થ્રી બાર અથવા તો એક વાતાવરણ થાય એક વાતાવરણ માટે એને ઉત્કર્ણ બિંદુ છે ત્રણસો તોતેર આપણને મળે છે ગ્રાફ પરથી દોરીએ આપણે જો ગ્રાફ દોરવામાં આવે તાપમાન અને બાષ્પ દબાણ વિરુદ્ધ સપોઝ એક બાર દબાણ છે આ એક બાર છે આ લાઈન છે આપણી એક બાર એક પોઈન્ટ ઝીરો વન થ્રી બાર આ જે તાપમાન મળ્યું એ દ્રાવકનું બિંદુ દર્શાવે છે દ્રાવકનું બાષ્પબાણ કરતા દ્રાવણનું બાષ્પદબાણ ઓછું હોય એટલે નીચે લાઈન આવશે એની લાઈન અહીં આવશે આ તાપમાને દાવણનું જે છે આ લાઇન છે દ્રાવણ દર્શાવે છે તો દ્રાવણનું તો આ તાપમાન એનું પણ બાસુદાન એક બાર થયું તો આ જે તાપમાન આવ્યું એને ટીબી કહી દઈએ તો આ બંને વચ્ચેનો જે તફાવત છે એ તફાવતને આપણે શું કહીશું તો ડેલ્ટા ટીબી વડે દર્શાવશું ડેલ્ટા ટીબી વડે દર્શાવશું ગ્રાફ પરથી દેખી શકાય કે ગ્રાફ પરથી કે ટીબીની વેલ્યુ જે છે એ વધારે છે અને ટી ઝીરો બીની વેલ્યુ કેવી છે ઓછી છે તો ટીબી અને ટી ઝીરો બી શું છે તો ટી ઝીરો બી જે છે એ ટી ઝીરો બે શુદ્ધ દ્રાવકનું શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ જ્યારે ટીબી જે છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે જો આ બંને વચ્ચેનો તફાવત લેવામાં આવે તો જેને ડેલ્ટા ટીબી કહીશું વધારેમાંથી ઓછું માઇનસ કરશું યાદ રાખશું ટીબીમાંથી ટી ઝીરો બી માઇનસ કરશું ટીબીમાંથી ટી ઝીરો બી માઇનસ કરશું આ ડેલ્ટા ટીબી મળ્યો એ ટીબીને કહીશું આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન ઉત્કલન બિંદુ ઉન્નયન ઉત્કલન બિંદુ ઉન્નયન અને પ્રાયોગ રીતે નક્કી કરવા સાબિત થયેલું કે મંદ દ્રાવણ માટે મંદ દ્રાવણ માટે ડેલ્ટા ટીબી જે છે એ મૂલા લીટીના સંપ્રમાણમાં હોય છે એ દ્રાવણની મુલામાણમાં મુલા લીટીના પ્રમાણમાં એનો મતલબ ડેલ્ટા ટીબી ચલે છે એમ ડેલ્ટા ટીબી ચલે છે એમ તો શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો જે પ્રવાહ છે એ આપ જાય છે તો આ ઘટનાને અથવા સ્વયંભૂ વહન પામે છે તો એને અભિસરણ કહેવાશે તો અભિસરણની વ્યાખ્યા થશે અભિસરણનો ઉપયોગ અથવા અભિસરણની ઘટના ક્યાં ક્યાં જોવા મળે તો કરમાયેલું જે તાજું ફૂલ છે કરમાયેલું ફૂલ છે ને તાજા પાણીમાં મૂક્યું તો પાણી છે એ અભિસરણ દ્વારા અંદર જશે અભિસ્રણ દ્વારા અંદર જશે એટલે ફૂલ છે પાછું કેવું તાજું તાજું થઈ જશે એનો મતલબ કે અભિસરણ દ્વારા જે ફૂલ કરમાયેલું ફૂલ તાજું થઈ ગયું અથવા લોહીનો કોષ છે એ કોષને ક્ષાર્ય પાણીમાં મૂકાવે તો ક્ષીણ થઈ જાય કોલેપ્સ થઈ જાય આ બધી ઘટના છે અભિસરણની ઘટના જોવા મળે તો અભિસરણની ઘટના અભિસરણની ઘટના જો અહીં દબાણ આપવામાં આવે દબાણ તો આ દબાણ દ્વારા અહીં દબાણ આપવા દ્રાવણ તરફ તો દબાણથી શું થઈ જાય તો દબાણ દ્વારા આ ઘટના છે ઘટના અભિસરણની ઘટના અટકી જાય એટલે અભિસરણની ઘટનાએ બંધ થઈ જાય જે દબાણે અભિસરણની ઘટના બંધ થાય એ દબાણને આપણે અભિસરણ દબાણ કહીશું ભીષણ દબાણ કેવાશે અભીસણ દબાણની સંજ્ઞા શું છે તો પાય શું તો પાય એ સાંદ્રતા સાથે આધારિત સાંદ્રતા સાથે સંબંધિત છે તો સૂત્ર થાય થાય બરાબર બરાબર એટલે શું સાંદ્રતા સાંદ્રતા એટલે શું લખાય મૂલ પર લિટર એટલે દ્રાવ્યના મૂલ ભાગ્યા દ્રાવણનું કદ એટલે કે એન ટુ અપોન વી અને આર ટી થશે એન ટુ એટલે દ્રાવ્યના મૂલ છે દ્રાવ્યના મૂલનું સૂત્ર થાય ડબલ્યુ ટુ દ્રાવકનું દળ દ્રાવ્યનું દળ ગુણ્યા દ્રાવ્યનું દળ ગુણ્યા આર ટી અને વી કરી નાખીએ તો પાય બરાબર ડબલ્યુ ટુ આર ટુ આપણને સૂત્ર મળે અને આ પા સૂત્ર છે એનો ઉપયોગ કરી પ્રોટીન અથવા પોલીમર જેવા જે વધારે અણુભાર ધરાવતા પદાર્થો છે એના આણવે દળ નક્કી કરવા માટે વપરાય સૂત્ર એમ ટુ બરાબર ડબલ્યુ ટુ આર ટી અપોન પાય વી તો આ હતું આપણું અભિસરણ અભિશ્રણની ઘટના જે હતી એને શોટમાં આપણે એક્સપ્લેન કર્યું આર શું હશે તો આર છે એના કરતાં ઊંઘું છે આર ઓમાં શું હશે પ્રતિ અભિસ્રણમાં તો પ્રતિ અભિસરણમાં કોઈ એક તરફ ક્ષારવારું એટલે દરિયાનું પાણી છે અને બીજી બાજુ છે આપણી જોડે શુદ્ધ પાણી તો ક્ષારવાર શુદ્ધ પાણીમાંથી દ્રાવક જે છે ક્ષારવાળા પાણીમાં જ હશે પણ આપણે અભિશ્રણ દબાણ કરતાં વધારે દબાણ આપી જે ક્ષારવાળા પાણી છે એમાંથી શુદ્ધ પાણી દ્રાવણ એટલે શુદ્ધ પાણી તરફ જે પ્રવાહ થઈ શકે તો એ ઘટનાને એટલે કે અભિસરણ કરતાં ઊંધી ઘટના કરવાની છે તો અભિષરણ દબાણ કરતાં કેવું દબાણ વધારે દબાણ આપવું પડે તો એને પ્રત્યે અભિસરણ કહેવાશે તો પ્રત્યે અભિસરણમાં શું હશે તો પ્રત્યે અભિષરણમાં પાય કરતાં વધારે દબાણ આપવાથી જે અભિષણની ઘટના ઉલટાવી શકાય તો એને પ્રત્યે અભિસરણ કહેવાશે એમાં જે પડદો વપરાય છે એ પડદાનું નામ છે સેલ્યુલોઝ એસિટેટ પડદો જે વપરાય છે એ પડદાનું નામ છે સેલ્યુલોજ એસિટેટની ફિલ્મ જે ખાલી દ્રાવ્યના કણોને પસાર થવા દેશે દ્રાવ્ય દ્રાવકના દ્રાવ્યના કણોને પસાર થવા દેશે નહીં તો આ તો આપણું અભિસરણની ઘટના જે છે પ્રતિ અભિસરણ પ્રતિ અભિસરણમાં શું કીધું તો એક તરફ તાજું પાણી બીજું બાજુ ક્ષાર્ય પાણી હવે અભિ એવું દબાણ આપણે એપ્લાય કરીએ આપીએ કે અભિસરણ દબાણ કરતાં વધારે દબાણ કે જે ઘટના છે ઊંધી થઈ જાય અભિસરણ ઊંધું થઈ જાય તો એને પ્રતિ અભિસરણ કહેવાશે એટલે શુદ્ધ પાણી ક્ષાર્ય પાણીમાંથી શુદ્ધ પાણી તાજા પાણી તરફ આવે પ્રવાહ તો એને કહેવાશે અભિસરણ પ્રતિ અભિસરણ કહેવાશે એના પછીનું જે ટોપિક છે આપણો એ ત્રણ દ્રાવણ આપણે જોવાનું છે કયા ત્રણ દ્રાવણ સમ સમ સમભિસારી એનો મતલબ સમ મતલબ કે અભિસરણ દબાણ બંનેના સમાન હોય પાયવન અને પાયટુ બે દ્રાવણ છે આપણે પાયવન અને પાયટુ બંનેના અભિસરણ દબાણ સમાન હોય તો એને સમ કેવા કેવાશે એનું ઉદાહરણ છે આપણે લોહીના કોષમાંરેલું દ્રાવણ

અતિનો મતલબ કોઈ એકનું અભિસરણ દબાણ વધારે હોય બીજા કરતાં એટલે કે પાયવન છે વધારે છે તો પાયવનને અતિ અભિસારી કહેવાશે અને પાય ટુનું ઓછું છે તો એને અલ્પ અભિશારી કહેવાશે ઓછું છે અને હાઈપોટોનિક અને વધારે છે ને અતિ અભિશારી કહેવાય એટલે જો ઝીરો પોઈન્ટ વન વધારે દે સાંદ્રતા તો આ ઝીરો પોઈન્ટ વન શું થશે કોષના પ્રવાહીની સાંદ્રતામાં અતિ અભિસારી જો ઝીરો પોઈન્ટ નવ કરતાં નવ ટકા કરતાં જો વધારે હોય સાંદ્રતા આના કરતાં તો એને અતિ કહીશું નાના કરતા ઓછી હોય અલ્પ કહીશું તો આ હતા દ્રાવણના પ્રકાર સમ મતલબ બંનેના અભિસરણ દબાણ સમાન હોય અતિ સમ સમ સમઅભિસરણમાં અભિસરણની ઘટના થશે નહીં તો એમાં ઉદાહરણમાં શું છે લોહીના કોષમાં રહેલું દ્રાવણ અને ઝીરો પોઈન્ટ નવ ટકા ડબ્લ્યુ ડબલ્યુ દ્રાવતો એને શીખવા બંનેની સાંત્રતા સમાન હશે મતલબ અભિસરણ દબાણ સમાન હશે અતિ અભિસારી જેને ઇંગ્લિશમાં હાઇપર ટોનિક કેવાશે હાઈપરટોનિકમાં શું આવશે તો હાઇપર ટોનિકમાં બે દભિસરણ દબાણ સૂત્ર અભિસરણ વાળા અથવા બે દ્રાવણો છે બેમાંથી જેનું અભિસરણ દબાણ વધારે છે તેને શું કહેવાશે અતિ અભિસારી કહેવાશે ઉદાહરણમાં ઝીરો પોઈન્ટ નવ ટકા ડબલ્યુ ઓપોને એને એનું સાંદ્રતા વધારી દેવામાં આવે તો એ લોહીના કોષના પ્રમાણમાં કોષ જે છે એના સાપેક્ષ કેવું થશે અતિ અભિસારી થશે અથવા તો ઘટાડી દઈએ તો એ અલ્પ અભિસારી થઈ જશે શું કહેવાશે અલ્પ અભિસારી કહેવાય તો આ હતું ચેપ્ટર નંબર ટુ એની આઈએમપી થિયરી